નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. શ્રી સરદાર પટેલ સમાજ વડોદરા દ્વારા 93માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 5 જોડાઓએ ભાગ લીધો અને 5 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા. શ્રી સરદાર પટેલ સમાજ વડોદરા દ્વારા દીકરીઓના ધામધૂમપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા અને મુજમુડા ખાતે આવેલ HS પટેલ હાઈસ્કૂલમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આજનો સમૂહ લગ્ન એ 93મો સમૂહ લગ્ન છે. શ્રી સરદાર પટેલ સમાજ વડોદરા ઘટક તરફથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા 3 ઘટક છે. એક આણંદમાં ચાલે છે, બીજું વિદ્યાનગર ચાલે છે અને ત્રીજું અહીંયા વિશ્વજ્યોતિ આશ્રમ વડોદરા ખાતે છે. અને આ ત્રણેય ઘટકનું ભેગું થઈને એક ફેડરેશન છે, જેની મેઇન ઓફિસ વિદ્યાનગર સ્થિત છે. આજે 5 જોડાનું આયોજન થયું છે અને 5 જોડાએ પ્રભુતામાં પગલાં મૂક્યા છે અને એની અત્યારે લગભગ પૂર્ણાહુતિ થવાની પણ તૈયારી છે. હું દિલીપભાઈ મોતીભાઈ પટેલ, શ્રી સરદાર પટેલ સમાજ ફેડરેશનનો અધ્યક્ષ છું અને વડોદરા સમાજના ઘટકનો હું પ્રમુખ. 4 મે 2023ના રોજ શ્રી સરદાર પટેલ સમાજ વડોદરા દ્વારા 93મા સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 યુગલો પ્રભુતામાં પગલાં પાડ્યા. થ્રી લવર્સ ફાઉન્ડેશન વડોદરા અમારી સંસ્થા છે, જે કાર્યકરો થકી ચાલે છે અને અમે આવા શુભ પ્રસંગોએ પણ વૃક્ષો રોપવા જઈએ છીએ. આજે 7 વૃક્ષોનું વૃક્ષારોપણ જે લગ્ન કરનારા વડરાજાઓના હસ્તે કરવામાં આવ્યું અને એ વૃક્ષો ઉછેરાશે. માનનીય શ્રી વસંતભાઈ પટેલ પ્રિન્સિપાલ અને માનનીય દિલીપભાઈ પટેલ પ્રમુખ શ્રી સરદાર પટેલ સમાજનો બહુ આગ્રહ હતો અને પ્રેમ હતો, એને અન્વયે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અગાઉ 3 ફેબ્રુઆરી 2023ના રોજ 29 યુગલો દ્વારા બાયલી મુકામે શ્રી અરવિંદભાઈ પટેલ ના નિજા હેઠળ, વાકડ સમાજ પ્રગતિ મંડળના નિજા હેઠળ 29 વૃક્ષો રોપવામાં આવ્યા હતા અને એની એ વૃક્ષો રોપ્યા પછી કાળજી સ્ટીલ હાઉસ ફાઉન્ડેશનના કાર્યકરો લે છે. એ બાદ 15/3/2023ના રોજ આવો જ વૃક્ષારોપણનો કાર્યક્રમ સમૂહ લગ્નમાં હરણી મુકામે તાના હરણી પાટીદાર સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલું, એમાં પણ 25 વૃક્ષો રોપવામાં આવેલા, તેની કાળજી પણ અમારી ટીમ લે છે. સંસ્થા હાલ ગેરી કમ્પાઉન્ડ ગોત્રી ખાતે 40,000 નવા વૃક્ષો રોપી રહી છે. 15,000 વૃક્ષો આપ જોઈ શકશો. હાલ 2x2ના અંતરેના મિયાવાકી પ્રોજેક્ટ, એટલે કે ડૉક્ટર અખિક મિયાવાકી જાપાનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. સવારે એ કામ જોવું હોય, અહીં ડૉક્ટરો, એન્જિનિયરો, આર્કિટેક્ટો, વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સો, સિનિયર સિટીઝનો દરરોજ સવારે 1.5 કલાક વૃક્ષોને પાણી પાવા અને આયોજન માટે આવે છે. અમારી પાસે તજજ્ઞ આર્કિટેક્ટ, એન્જિનિયર્સ, આઈટી પ્રોફેસર્સ, ડૉક્ટરોની ટીમ છે. ફોરેસ્ટ અધિકારીઓ પણ અમારી કમિટીમાં છે. ડૉક્ટર ભેસાણીયા, ડૉક્ટર આરબી ભેસાણીયા ENT સર્જન, ડૉક્ટર મહેશ પટેલ ઓર્થોપેડિક સર્જન જેવા ટ્રસ્ટીઓ અમારી સાથે છે. અને આજે આ લાભ સમૂહ લગ્નમાં દિલીપભાઈ અને વસંતભાઈ પટેલે આપ્યો અમને, એ બદલ સંસ્થા પણ આભારી છીએ. જેથી કરીને પર્યાવરણનું કામ વધારે ને વધારે વિસ્તૃત જાય, લોકોમાં લોકભોગ્ય થાય અને ગુજરાતમાં જેટલા વધારે વૃક્ષો થશે એટલું જ સારું, સમૃદ્ધિ આવશે. અસ્તુ.